હવે આગળની પ્રવૃત્તિ છે ખોટા શબ્દ પર ચોરસ કરો આપણને અહીંયા બે પ્રકારના શબ્દો આપેલા છે સાચી રીતે કઈ લખેલી છે અને ખોટી રીત કઈ છે તે આપણે ઓળખી અને જે ખોટી રીત છે એની ઉપર ગોળ કરવાનું છે તો વાક્ય એક છે જ્યોર્જ કાળગ કાગળ વડે રંગી વિમાન બનાવે તો કાગળ કહેવાય કે કાળગ કહેવાય તો કાગળ એ સાચું છે તો ખોટું છે કાળગ એટલે એની ઉપર ચોરસ કરવાનું છે દાદા રકાબીમાં રબાકીમાં કોફી પીવે તો રકાબી એ સાચું છે પણ રકા રબાકી એ ખોટું છે તો એની ફરતે ચોરસ કરીશું ત્રણ પેન્સિલથી અને અહીંયા પેસ્નિલથી લખેલું ભૂસી શકાય છે તો આ પેન્સિલથી સાચું છે આ પેસ્ટનીલથી ખોટું છે અને રગના એ ખોટું છે પાંચ અગજર અજગર ઝાડને ને ગયો અગજર એ ખોટું છે અને અજગર સાચું છે તો અગજર ઉપર ચોરસ વાળ કાપવા વાળંદ વાળંદ અથવા વાણંદ પાસે પાસે જવું જવું પડે પડે તો વાળ કાપવા એ શબ્દ ખોટો છે ત્યાર પછી છે ફિર્દોષ નમૂના પ્રમાણે કે પ્રણામે કાગળનો પંખો બનાવે કે બવાને છે તો ફિર્દોષ નમૂના પ્રમાણે કાગળનો પંખો બનાવે છે તો પ્રણામે એની ઉપર ચોરસ આવશે અને બવાને એની ઉપર પણ ચોરસ આવશે ત્યાર પછી આઠમું છવાસ કે શ્વાસોચ્છ્વાસ શું આવે સાચું તો આ શ્વાશ્વાસ એ સાચું છે અને આ વાસો શ્વાસ એ ખોટું છે તેની ઉપર આવશે ચોરસ લંબચોરસ બોલવામાં તકલીફ પડે છે કે તફલીક પડે છે એમ કહેવાય તો સાચું આવે તકલીફ પડે છે એમ કેવાય તફલી ખોટો શબ્દ છે તો એની ફરતે અહીં અલગ અલગ રંગના કાગળના ટુકડા ચોડાટો ચોટાડો તો સાચું આવે અલગ કે અગલ તો અહીંયા આવશે અગલ ખોટું છે તો એની ફરતે લંબચોરસ અને અહીંયા ચોડાટો આ ખોટું છે અહીંયા આવશે ચોટાડો એટલે વાક્ય બનશે અહીં અલગ રંગના કાગળના ટુકડા જલે જબેલી જલેબી સાથે ફાફડા ફાડફા ખવાય તો જબેલી ખોટું સાચું શું કહેવાય જલેબી અને અહીંયા ફાફડા સાચું આ ફા ફાડફા આ ખોટું છે અગિયાર મેં ઘરમાં ગમર ગરમા ગરમ દધુ કે દૂધ પીધું તો મેં ગરમા ગરમી સાચું ગરમા ગમરે ખોટું અને દધુ ખોટું છે હવે તમારે અહીંયા ચિત્રો જોવાના અને તેના આધારે વર્ગખંડમાં અંધારું કરીને પણ વર્ગખંડમાં તો આપણે હાલમાં નથી તો આપણે આ પ્રવૃત્તિ ઘરે જ કરીશું અંધારું કરી અને ટોર્ચ લાઈટ રાખી અને આવી રીતે આંગળાની અલગ અલગ કૃત આકૃતિઓ બનાવી અને આપણે આ બધા જીવજંતુઓના આકાર બનાવશું આવો પ્રયત્ન તમારે ઘરે કરવાનો છે ચાલો એક ગીત જોઈ લઈએ આંગળાનો જાદુ આંગળા વડે આપણે શું શું કરી શકીએ આંગળીઓમાં કેટલું જાદુ છે તો એ આંગળીઓના જાદુ પર આપણે ગીત જોઈએ આંગળાનો જાદુ મારા આંગળાનો જાદુ મારા આંગળામાંથી બે હરણ બની જાય ઊંચા કાન કરીને તો ઠેકડા મારતા જાય આંગળાને આ રીતના તમે બનાવો તો આંગળાને આ રીતે ગોઠવો તો તમારા આંગળામાંથી શું બની જાય બે હરણ બની જાય અને ઊંચા કાન કરી અને જાણે આમ ઠેકડા મારતું જાય ત્યાર પછી છે મારા આંગળામાંથી પતંગિયું બની જાય ઉડતું જોઈને ફૂલ પર બેસે એ પણ ફૂલ થઈ જાય અહીંયા આપણા આંગળામાંથી શું બની જાય આ રીતે હાથ ગોઠવો તો આપણા આંગળામાંથી પતંગિયું પણ આપણે બની જાય અને પતંગિયું ઉડતું જાય ને ફૂલ ઉપર બેસે અને એ પણ ફૂલ થઈ જાય પછી મારા આંગળામાંથી માછલી બની જાય હજી ત્રીજો જાદુ આંગળામાંથી શું બની જાય માછલી આ રીતે આંગળા ગોઠવો એટલે માછલી બની જાય પાણીમાં એ સરસર તરતી ઉપર નીચે થાય માછલી છે એ પાણીમાં સરસર તરતી ઉપર નીચે થાય આંગળામાંથી આંગળાથી પેન્સિલ પકડું ચિત્રો સરસ દોરાય આંગળાથી પીછી પકડું રંગો નવા ભરાય જો આંગળામાં હું પેન્સિલ પકડું તો સરસ મજાના ચિત્રો દોરાઈ જાય અને આ આંગળામાં હું જો પીછી કરું ભરું એટલે કે પીછી પકડું તો સરસ મજાના રંગ ચિત્રની અંદર રંગો પૂરાઈ જાય પીછી વડે ક્યારેક મારી આંગળી આ તોફાની થઈ જાય કાનમાં જઈને ખણખણ કરતી આવું ન કરાય એટલે ક્યારેક ક્યારેક આંગળી આ તોફાન કરે ત્યારે કાનમાં આંગળી ન ખાઈ જાય પણ ખરેખર કાનમાં આંગળીઓ ન ખાય નહીં તો આ વસ્તુ ખોટી છે તો આવી સરસ મજાની આંગળાનો જાદો એ ગીતના લેખક છે પ્રકાશ પરમાર પછીની પ્રવૃત્તિ છે કહો એક તમને આંગળાનો કયો જાદુ સૌથી વધુ ગમ્યો ફરીથી કરી જુઓ એટલે આંગળામાંથી જે બને આકાર એમાંથી તમને કયો વધારે ગમ્યો તો મારું કહું તો આંગળીમાંથી મને બે હરણ બની જાયનો જાદુ સૌથી વધુ ગમ્યો બે તમને બીજી વાર ગાવાનું મન થાય તેવી પંક્તિ નીચે એક લીટી કરો આપણને જે સૌથી વધારે પંક્તિ ગમી અને હજી વખત બે વાર ગાવાનું મન થાય એવી પંક્તિ કઈ તો મારા આંગણામાંથી પતંગિયું બની જાય ઉડતું જઈને ફૂલ પર બેસે એ પણ ફૂલ થઈ જાય એની નીચે તમારે લીટી કરવાની છે ત્રણ ગીતની જે લીટી તમને યાદ હોય લીટી એટલે પંક્તિ તમને યાદ હોય તે સૌને સંભળાવો તો આ ગીતની કઈ પંક્તિ સૌથી વધારે યાદ રહી જાય એવી છે તો કે આંગળાનો જાદુ મારા આંગળાનો જાદુ આ પંક્તિ સૌને જલ્દીથી યાદ રહી જાય તેવી છે આંગળાની મદદથી તમે બીજા કયા કયા કામ કરી શકો છો તો આંગળાની મદદથી હું લખી શકું વસ્તુ પકડી શકું ખાઈ શકું ચિત્ર દોરી શકું ચપટી વગાડી શકું અને તાળી પાડી શકું તો આપણે આંગળાની મદદથી કરી શકીએ હવે આપણને અહીંયા લખ્યું છે આંગળાની મદદથી જે કામ ન થાય તેની ઉપર ચોકડી કરો લખી શકીએ આંગળાની મદદથી રડી શકીએ નહીં ટીંગાડી શકીએ કોઈ પણ વસ્તુ દોરી શકીએ ફૂલ ચૂટીએ એટલે ફૂલને આપણે તોડી શકીએ ત્યાર પછી ગાવું ગાઈ શકીએ નહીં ગાવામાં આંગળાની જરૂર પડે નહીં પછી જમવા જોઈએ પછી હસવામાં આંગળાની જરૂર પડે નહીં પીવામાં હાથમાં ગ્લાસ પકડવામાં તો આંગળા જોઈએ ને જોવામાં આંખેથી કંઈ જોવામાં હાથની જરૂર પડે નહીં પકડવામાં જરૂર પડે ચપટી વગાડવામાં પણ આંગળાની જરૂર પડે કંઈ ચોટાડવું હોય તો પણ જરૂર પડે તાળી પાડવી હોય તો પણ અને કોઈને ચીંધવા એટલે કે બતાવવા માટે પણ આંગળાની જરૂર પડે ત્યાર પછીની પ્રવૃત્તિ છે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો અને લખો આપણને આ ડાવળા વાક્યમાં કટકા કરીને આપી દીધા છે એને વ્યવસ્થિત ગોઠવીને આપણે વાક્ય બનાવવાનું છે પહેલું છે ફરવા ગયા અમે ટ્રેનમાં બેસીને તો આનું વ્યવસ્થિત વાક્ય કેમ બનશે અમે ટ્રેનમાં બેસીને ફરવા ગયા બીજું હોશિયાર છે અને નમ્રતા વિક્રમ તો આનું કટકા આવી રીતે વ્યવસ્થિત ગોઠવીએ તો વિક્રમ અને નમ્રતા હોશિયાર છે ત્રણ ફૂલ પર બેસે છે પતંગિયું તો પતંગિયું ફૂલ પર બેસે છે ચાર બસ ચલાવીને પાવાગઢ ગયા ડ્રાઈવર તો ડ્રાઈવર બસ ચલાવીને પાવાગઢ ગયા પાંચ ઊંચા કાન કરીને મારે છે તો ઊંચા કાન કરીને હરણ ઠેકડા મારે છે આ રીતે આગળ પણ વાક્યો આપેલા છે છ રાજા હતો મગધનો અશોક એટલે અશોક મગધનો રાજા હતો સાત ગુલાબી ફ્રોક પહેર્યું છે ઢીંગલીએ એટલે ઢીંગલીએ ગુલાબી ફ્રોક પહેર્યું છે આઠ બને છે મારા આંગળામાંથી પાણીમાં તરતી માછલી તો પહેલું કયું આવશે તો કે મારા આંગળામાંથી પાણીમાં તરતી માછલી બને છે એ રીતે નવમું લીંબુ શરબત પીધું સ્ટ્રોથી કાગડાએ તો સૌથી પહેલાં આવશે કાગડાએ સ્ટ્રોથી લીંબુ શરબત પીધું દસ કરે છે પરાક્રમો છોટા ભીમ તો પેલા આવશે છોટા ભીમ પરાક્રમો કરે છે આ રીતે આપણે વાક્યની અંદર આ કટકા ટુકડા ટુકડા કરીને મૂકેલા છે છે તો એને યોગ્ય આડામાં ગોઠવી અને વ્યવસ્થિત વાક્યો બનાવવાના છે ત્યાર પછી છે ઓળખો ટ્ર પર ગોળ કરો આપણને અહીંયા જ્યાં ટ્ર દેખાય છે તેની ઉપર આપણે ગોળ કરવાનું છે અને શબ્દ વાંચવાના છે ચાલો શબ્દ વાંચીએ ટ્રેન રાષ્ટ્ર ટ્રીન ટ્રીન ઇલેક્ટ્રોનિક પછી છે ડ્ર પર ગોળ કરો ડ્રેસ ડ્રમ એડ્રેસ ડ્રાઈવર ડ્રાઉ તો આપણે ડ્ર જ્યાં આપણને દેખાય છે ત્યાં બધે આપણે ડ્ર ઉપર આવી રીતે ગોળ કરી દેવાનું છે પછી છે ક્ર પર ગોળ કરો ક્રમ ક્રિયા વિક્રમ પરાક્રમ આક્રંદ તો આપણને અહીંયા જ્યાં ક્ર દેખાય છે ત્યાં બધે ક્ર ક્રતે ગોળ કરી દેવાનું છે પછી મ્ર પર ગોળ કરો સમ્રાટ નમ્રતા ધૂમ આમ્રપાલી તામ્રપત્ર અહીં આપણે મ્ર જ્યાં આપણને દેખાય ત્યાં મ્ર ઉપર ગોળ કરી દેવાનું છે હવે જે આપણે ગોળ કર્યા ને એ અક્ષરોને અહીંયા આપણે લખવાના છે તો પહેલો અક્ષર છે ટ્ર તો પહેલાં સૌથી પહેલાં ટ્ર કરવામાં આપણે ટ કરીશું આ રીતે ટ કરી અને નીચે એક ત્રાંસી લીટી અને ટ કરીને નીચે બીજી ત્રાંસી લીટી આવી રીતે તમારે ટનું પુનરાવર્તન કરવાનું છે પહેલાં ટ પછી ત્રાંસી એક લીટી પછી ત્રાંસી બે લીટી આવી રીતે તમારે બધે ટ્ર છે એ લખવાનો છે પછી છે ડ્ર તો ડ્રમાં પણ સહેલું છે આ પહેલાં ડિની નીચે એક ત્રાસી અને પછી ડ નીચે બે ત્રાસી લીટી થશે આ રીતે તમારે અહીંયા નીચે પણ જોઈ જોઈને લખવાનું છે આ કામ તમારે જાતે પૂર્ણ કરવાનું છે આને શું કહેવાય ડ્ર ત્યાર પછી છે ક્ર અહીંયા પહેલાં આપણે જે કલમનો ક લખીએ તે રીતે કલમનો ક લખી અને એની બાજુમાં અહીંયા જે આડી લીટી હોય ત્યાં એક ત્રાસી લીટી કરવાની છે એટલે થઈ જાય ક્ર તો કઈ રીતે પહેલાં જે આ ડગલાં ડ પછી કલમનો ક અને કલમના કની નીચે એક થોડીક ત્રાસી લીટી અહીંયા એક આડી લીટી હોય એની નીચે થોડીક ત્રાસી લીટી કરવાની એટલે થઈ જશે ક્ર આ રીતે તમારે ક્રનું પુનરાવર્તન પણ કરવાનું છે ત્યાર પછી નીચે આવે છે મ્ર તો અહીંયા આપણે મરચાંનો મ તો બધાને આવડે જ છે તો એ પ્રમાણે આપણે મરચાંનો મ પૂર્ણ કરી અને અહીંયાથી આપણે એક ટ્રાન્સિલિટી કરવાની છે એટલે આપણો અહીંયા બની જશે મ્રા અહીંયા જે રીતે હું કરીને બતાવું છું તે રીતે મરચાંનો મ કરતા જવાનો છે અને તેમાં આવી રીતે મ્ર છે એ પૂર્ણ કરવાનું છે તો આપણા માટે આ નવા ચાર મૂળાક્ષર હતા ટ્ર ડ્ર ક્ર અને મ્ર તો આ તમારે જાતે ઘરે પૂર્ણ કરવાનું છે અને આવતા ભાગમાં આપણે એક સરસ મજાની વાર્તા સાંભળવાની છે કૂતરો અને સસલું ત્યાં સુધી આવજો વંદે માતરમ